नमस्कार, आप देख रहे हैं बीआरजी न्यूज। महाराजा सयाजीराव यूनिवर्सिटी में छात्रों के हित के लिए एनएसयूआई संगठन कार्यरत है, जो हमेशा ही छात्रों के हक के लिए आवाज उठाता है। ऐसे में इस बार भी एनएसयूआई की ओर से यूनिवर्सिटी के पीआरओ लकुलेश त्रिवेदी को आवेदन पत्र दिया गया है। दरअसल जो जानकारी है उसके मुताबिक यूनिवर्सिटी की कॉमर्स फैकल्टी के आखिरी साल के छात्रों के इम्तिहान आयोजित हुए काफी वक्त बीत चुका है, लेकिन अभी तक उनके परिणाम उन्हें नहीं मिल पाए हैं। तो वहीं दूसरी ओर पॉलिटेक्निक फैकल्टी में लगातार इम्तिहानों की तारीख दे दी गई है, जिसके चलते छात्रों को दिक्कतें हो रही है। तो वहीं आए दिन यूनिवर्सिटी से हाथापाई की घटनाएं सामने आती रहती है। ऐसे में असामाजिक तत्वों पर कड़ी कार्रवाई करने की मांग करते हुए साथ ही इन इम्तिहानों की तारीखों में बदलाव और परिणामों की घोषणा जैसी मांगे साझा करते हुए एनएसयूआई की ओर से यूनिवर्सिटी के पीआरओ को आवेदन पत्र दिया गया था। द्वारा आवेदन આપવામાં આવ્યું છે જેવી રીતે ટીવાય બીકોમની ફિફ્થ સેમિસ્ટરની જે એક્ઝામ હતી જેને પૂર્ણ થયે 62 દિવસ થયા છે, પણ યુનિવર્સિટી હજુ વિદ્યાર્થીઓના જે પરીક્ષાના રિઝલ્ટ છે, પરિણામ છે, તે હજુ સુધી જાહેર નથી કર્યા, અને સાથે સાથે જે છઠ્ઠા સેમિસ્ટરની વિદ્યાર્થીઓની એક્ઝામ થવા જઈ રહી છે તેની પણ હજુ સુધી કોઈ તારીખ બહાર નથી પાડવામાં આવે। તમે જોશો કે યુનિવર્સિટીનું જે તંત્ર છે તે દિવસે દિવસે બગડી રહ્યું છે। એક સમયની વિશ્વવિખ્યાત યુનિવર્સિટી મહારાજા સર સયાજીરાવ યુનિવર્સિટી, જે આજે રોજના રોજ કોઈ ના કોઈ મુદ્દાઓમાં ઘેરાઓ બનતી હોય છે, મુદ્દાનું એક એનું કારણ બનતી હોય છે, જ્યાં વિદ્યાર્થીઓ હેરાન થતા હોય છે। તમે આજે કોઈ બી ફેકલ્ટીમાં લઈને જોઈ લો, એ વિદ્યાર્થીઓના પરિણામની વાત હોય, વિદ્યાર્થીઓના એક્ઝામના ફોર્મની વાત હોય, રિઝલ્ટની વાત હોય, ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ જે હેરાન પરેશાન રહેતા હોય છે। આજે અમે વીસી સરને આવેદન આપ્યું છે કે વહેલી તકે જે પરિણામ જે વિદ્યાર્થીઓને અટક્યા છે તે જાહેર કરવામાં આવે, અને સાથે સાથે જે યુનિવર્સિટીના કેમ્પસમાં તમે જોઈ શકો છો કે અવારનવાર મારામારી થાય છે, તલવારો વિદ્યાર્થીઓ કેમ્પસમાં લઈને આવતા હોય છે, જ્યારે આવો બનાવ બને ત્યારે યુનિવર્સિટી બે દિવસ માટે વિજિલન્સને કહીને આઈકાર્ડનું ચેકિંગ કરાવતી હોય છે, પણ જ્યાં હતા ત્યાંને ત્યાં જ યુનિવર્સિટી ફરી એકવાર આઈને ઊભી ત્યાં થઈ જાય છે। તેથી અમારી માંગ છે કે યુનિવર્સિટીમાં જે સિક્યુરિટીનો મુદ્દો છે તે વહેલી સઘનથી સઘન ચેકિંગ થાય, જેવી રીતે આવી રીતે વિદ્યાર્થીઓ આવી ના શકે અને જે વિદ્યાર્થીઓના પરિણામ અટકેલા છે તે વહેલી તકે જાહેર કરવામાં આવે। અબ ખબરો સે લગાતાર અપડેટ રહેના હુઆ આસાન બીઆરજી ન્યૂઝ આપકે મોબાઈલ સ્ક્રીન પર। आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।